પાટણના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકાના કોમ્પ્લેક્સના કઢેડાઓ ધરાશાય થતાં મોટી જાનહાની ટળી છે. રાધનપુરમાં ઠેર ઠેર ગંદકી અને ખાડાથી રાધનપુર નગરપાલિકાની કામગીરી નિષ્ફળ થઈ છે. લોકોએ તંત્ર સામે વિરોધ કર્યો છે. સરકારની સ્વસ્થ અભિયાનની વાતો તેમજ વિકાસના દાવા પોકળ થતાં પોલ ખુલ્લી પડી છે. જો તાત્કાલિક સફાઈ અને દવા છાંટવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. તંત્ર હાલ ઊંઘતું ઝડપાઈ ગયું છે. અહેવાલ દીપક સથવારા, રાધનપુર. રાધનપુર નગરપાલિકા આવેલું શોપિંગ આજે જૂની નગરપાલિકા કેટલા વર્ષોથી જંજીર હતું તો તોડવાની અરજીઓ કેટલી વાર અમે આપેલી કે આને કંઈક કરો. પરમ દિવસે અમે અરજી આપેલી, છતાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં. અને આજે સવારે 9 વાગે એક સાથે બધું પડ્યું. આજે રવિવાર હોવાથી કોઈ હતું નહીં એટલે જાનહાની થઈ નથી. મતલબ કે જાનહાની થાય એવું હજુ પણ આખું ઉપરથી પડે એવું જ છે, છતાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી રાધનપુર નગરપાલિકા દ્વારા. તો મહેરબાની કરીને આને અમારે વેપારીઓને અંદર બેસવું, જાનની જોખમે અમે બેઠા હોઈએ છીએ. છતાં તો અમારે ઘરે રહેવું કે શું કરવું કે પાળવું કે શું કરવું અમારે. એટલે મહેરબાની કરીને નગરપાલિકા ઉપરથી નીચે જરાશય થાય એવું છે તો છતાં આનો કોઈ નિર્ણય લેવામાં આવે એવું અમે કહીએ છીએ, છતાં કોઈ એની જાણ થતી જ નથી. કોઈ કઈ જવાબ મળતો જ નથી અમને નગરપાલિકા દ્વારા. શું નામ છે આપનું? શૈલેષભાઈ દરજી. ઓકે, આપ જોઈ શકો છો કે જ્યાંથી રાધનપુર નગરપાલિકાનો વહીવટ થાય છે તેની સામે જ નગરપાલિકાનું જે જૂનું બિલ્ડિંગ છે તે એકદમ ધરાશાયી થઈ ગયેલ છે. અને આજે 2 વ્યક્તિના જાનહાની થવાની શક્યતાથી બચેલ છે. આજે આટલું ત્યાં નીચે શોપિંગ આવેલું છે, તેમાં અનેક વેપારીઓ છે અને આજે એમને કઈ રીતે કામ ધંધો કરવો એ પણ પારાવાર મુશ્કેલી છે. અને શોપિંગ આખું તૂટી જાય એમ છે. આજે પણ જો તાત્કાલિક અસર ત્યાં નહીં ઉતરાવવામાં આવે તો અનેક લોકોની જાનહાની થાય એમ છે અને વેપારીઓને પણ પારાવાર નુકસાન થાય એમ છે. આ જયારે શોપિંગ બનાવવામાં આવ્યું હતું એના શોર્ટ સમયમાં, ટૂંક સમયમાં જ આ બિલ્ડિંગ ખખડી ગયેલું હતું. તો આજે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે પણ પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે. શું નામ છે? કાનજીભાઈ પરમાર, શહેર કોંગ્રેસ પ્રમુખ.